બ્લુ કોલર વેબસાઇટના લોન્ચિંગમાં ઉપસ્થિત અમારા વડીલ ભાઈ શ્રી અનામિકભાઈ, ભાઈ શ્રી ઝવેરીભાઈ, ભાઈ શ્રી મહેતા સાહેબ પાજી, ભાઈ ભાવેશભાઈ ઠક્કર એમનું ફેમિલી, રીતેશભાઈનું ફેમિલી અને ઉપસ્થિત સૌ એમના આમંત્રણને માન આપીને પધારેલા રાજકોટના સન્માનની યુવા મિત્રો, વડીલો, બહેનો અને માતાઓ, ખરેખર આપણે કહીએ ને કે 21મી સદી એટલે સાયન્સ અને ટેકનોલોજીનો જમાનો અને ફાસ્ટ જમાનો. એ ઝડપી જમાના સાથે સમયની સાથે જમાનાને અનુરૂપ અને લોકોને અનુરૂપ કંઈક નવું કરવું જોઈએ. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે ઇન્ડિયાના યુવાનો પાસે ખૂબ સ્કિલ છે અને ડેવલપ કરીને સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા એમાં આગળ વધવું જોઈએ. તો બંને મિત્રો ભાઈ તેજભાઈને, ભાવેશભાઈને હું અભિનંદન આપીશ, ખાસ કરીને કે એમણે ઇન્ડિયન લોકો માટે અને ખાસ કરીને રાજકોટના લોકો માટે ખાસ જરૂરી હતું કે ઘરમાં, પરિવારમાં કે રૂટીન કામમાં નાની નાની સર્વિસની જરૂર હોય ત્યારે અલગ અલગ નંબરો શોધવાના બદલે એક જ ક્લિક કરી અને બધી વ્યવસ્થા એક સાથે મળી શકે. અને એના કરતા પણ મોટી વાત એ છે કે શ્રીમંતો પણ તો એની સર્વિસ મળી જવાની છે, પરંતુ કાર્યકર માણસને પણ એમનું કામ મળી રહે એના માટેનું યોગ્ય પ્લેટફોર્મ એટલે આ બ્લુ કોલર વેબસાઈટ, બરાબર ને? હું જે સમજો છું ત્યાં, કારણ કે મને રીતે મળવા આવ્યા ત્યારે એમણે મને કીધું કે અમે એક નાનકડું કામ કરીએ છીએ, એટલે મેં મારો તો કહો છે કે કોઈ માણસ આવે તો હું સમજુ શું કામ. મેં એમને કીધું કે તમારું કામ નાનું છે પણ તમારો વિચાર બહુ મોટો છે, એટલે હું ચોક્કસ આવીશ. અને કોઈ પણ કામની શરૂઆત બીજ એકદમ નાનું જ હોય છે, એમાંથી જ મોટું વૃક્ષ બને છે. અને કોઈ પણ એ વર્લ્ડની બેસ્ટ કંપની હોય કે વર્લ્ડની કોઈ પણ મોટી એનજીઓ હોય કે કોઈ પણ મોટી વેબસાઇટ હોય એનો જન્મ થયો ત્યારે એ નાનું જ હોય પછી જ મોટું થતું હોય છે. તો તમારું વિઝન, તમારું મિશન અને તમારી જે દેશ માટેની અને રાજ્ય માટેની ભાવના એ 100% તમને મોટા બનાવશે, એમાં કોઈ શંકા ને સાર નથી. આજે નવરાત્રીના પવિત્ર દિવસે માં જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરીશ કે તમારું આજે વાવેલું બીજ એ આવનારા ગુજરાત માટે, આવનારા ભારત માટે એક બ્લુ કોલર એ સમગ્ર ઇન્ડિયાની અંદર પ્રસિદ્ધ થાય અને લોકોને ઉપયોગી થાય એવું કાર્ય તમારા માધ્યમથી થાય એવી શુભકામના પણ પાઠવું છું, તમને અભિનંદન પણ આપું છું. અને ગીતાજીમાં કૃષ્ણ ભગવાને એક સરસ વાત કરી છે કે જ્યારે તમારા મનમાં બીજાનું સારું કરવાની ભાવના ઉત્પન્ન થાય ત્યારે જ તમારું સારું થાય, એના વગર શક્ય નથી. તો આ તમે રાજકોટના નાના નાના વર્ગમાં કામ કરતા કારીગર વર્ગને રોજગારી આપવા માટેનું આ ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને હજારો કારીગરના ઘરમાં તમારા માધ્યમથી આ દીપક જળશે. અમારા શ્યામા પ્રસાદ મુખર્જી પણ કહેતા હતા, ચલો જલાય દીપ અભી ભી જહાં અંધેરા હૈ, એ ફીલ એવું હતું કે જ્યાં દીપક જલાવવાની જરૂર હતી ત્યાં તમે યોગ્ય સમયે આ કાર્ય કર્યું છે. હું જે લોકો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી સાંભળતા હોય એમને પણ વિનંતી કરું છું કે સમાજ સેવાનું આ ઉત્તમ કાર્ય છે, આને વધારે વધારે આપણે જાહેર કરીએ, એકબીજાને જાણ કરીએ. અને સોશિયલ મીડિયાના જમાનામાં તો એક નાની વાત છે, તરત જ ફેલાઈ જશે. અને હું માનું છું કે શરૂઆતમાં થોડી સ્ટ્રગલ પણ રહેશે પણ એકદમ લાગેલા રહેજો, વળગેલા રહેજો, એ સ્ટ્રગલની પાછળ સફળતા બહુ મોટી હશે. અને મને એમનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ દેખાય છે, આ આઈડિયા અને કોન્સેપ્ટનું ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે. અને રાજકોટના એક નાગરિક તરીકે, રાજકોટના સમાજ જીવનના આગેવાન તરીકે હું ખરેખર આ વાતને એપ્રિશિએટ કરું છું અને અમારા જેવું જ્યાં પણ જરૂરિયાત હોય ચોક્કસ પણ એને તમારી સાથે છીએ, ગમે ત્યારે અમને યાદ કરજો. મને ગમશે પરિવારના સભ્ય તરીકે તમારા અધિકારથી કહેજો, પરંતુ આજના આ કાર્યક્રમમાં થોડું હું પોલિટિકલ કાર્યક્રમમાં વ્યસ્ત હતો એના કારણે આવવામાં લેટ થયું છે એની ક્ષમા માંગુ છું. પરંતુ આ કાર્યમાં આવ્યો તો મને આનંદ થયો. તમારી આ ઉત્સાહ અને તમારી આ વિચાર શક્તિને વંદન કરું છું અને તમારામાંથી પ્રેરણા લઈને હજારો યુવાનો આવું નવું નવું કંઈક ને કંઈક કરતા રહેશે. તો આજના દિવસે
પેલા નવરાત્રીએ આ બ્લુ કલર ને જે વેબસાઈટ છે એમની આખી ટીમ ને એમની પાછળ જોડેલા બેનનું નામ તો મને ઉન્નતિબેન રિતેશભાઈ ભાવેશભાઈ આખી ટીમ ને હું શુભેચ્છા પાઠવું છું અને અહીંયા જે ઉપસ્થિત મહાનુભાવો બધા છે એમનો પણ આભાર માનીશ કે મારા કારણે ઘણું લેટ સુધી અમને બેસવું પડ્યું પરંતુ એક યુવાનોને ઉત્સાહ આપવા માટે આ પધાર્યા છો એટલે તમને પણ વંદન કરું છું અને સૌ કોઈ મારા માધ્યમથી જે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સાંભળતા હોય બધાને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે મારું અહીંયા સન્માન કરીને આપના વિચારોની આ બીજ વાવવાની શરૂઆતમાં મને સહભાગી બનાવ્યો છે તો હું ચોક્કસ માનું છું કે એક વટવૃક્ષ થાય ત્યારે પાછો મને બોલાવજો તો મને આનંદ થશે આભાર